નમસ્તે બાળકો, ગુડ મોર્નિંગ બાળકો. આજે આપણે એલકેજી ની અંદર વિષય ચિત્રકામમાં ચિત્રપોથી ની અંદર આપણે રંગ પૂરવાનો છે, તો હું તમને ચિત્રમાં રંગ પૂરતા શીખવાડું છું. બરોબર બાળકો? ચાલો તો ભાઈ, આજે આપણે ડોરેમોન ની અંદર રંગ પૂરવાનું છે. બરોબર? તો આપણે પાના નંબર 9 સુધીના રંગ પૂરાઈ ગયા છે અને આજે આપણે ડોરેમોનની અંદર રંગ પૂરવાનો છે. તમે તો કાર્ટૂન જોવો છો ને ભાઈ? હં, તો કાર્ટૂનની અંદર ડોરેમોન કોને ગમે છે? આ ભાઈ ડોરેમોન છે ને નાના બાળકોને બહુ ગમે. હં, તો ડોરેમોનની અંદર રંગ પૂરતા પહેલાં આપણે બોર્ડર કરવાની છે. બોર્ડર કરવાથી ભાઈ રંગ છે ને એ બહાર ન જાય. બરોબર? તો આવી રીતે બોર્ડર કરી લઈએ, પછી ભાઈ ધીમે ધીમે અંદર રંગ પૂરવાનો ચાલુ કરવાનો. એટલે ભાઈ તમારો રંગ છે ને એ સરસે પૂરાય અને બહાર પણ ન જાય. બરોબર? તો ધીમે ધીમે રંગ પૂરવાનો છે અને આ રંગ વાદળી કલરનો છે ભાઈ. જો અહીંયા લખ્યું છે ડોરેમોનની અંદર વાદળી કલરનો રંગ પૂરો, એવું લખ્યું છે ને, તો આ રંગ છે એ વાદળી કલરનો છે. બરોબર બાળકો? જે ભાગ સફેદ દેખાય છે અને અહીંયા આગળ દેખાડ્યું છે એ પ્રમાણે તમારે રંગ પૂરવાનો છે. અહીં બતાવ્યું છે ને ભાઈ, તો એ પ્રમાણે તમારે રંગ પૂરવાનો છે. બરોબર? અહીંયા પણ આપણે ફરતી બોર્ડર કરી લઈએ છીએ. બરોબર બાળકો? તો આવી રીતે બોર્ડર કર્યા પછી તમારે અંદર ધીમે ધીમે રંગ પૂરવાનો છે. હા, બરોબર બાળકો? તો ભાઈ આપણે ધીમે ધીમે રંગ પૂરીએ એટલે કલર પણ બહાર ન જાય અને ચિત્ર પણ વ્યવસ્થિત દેખાય. બરોબર? હા, તો ભાઈ આ છે આપણું ચિત્ર. ચિત્રની અંદર ડોરેમોનમાં વાદળી કલરનો રંગ છે. બરોબર બાળકો? હા, તો ભાઈ આ આપણું ડોરેમોનનું ચિત્ર તૈયાર. બરોબર બાળકો? હા, તો ડોરેમોનની અંદર આપણે કલર પૂરી લીધો છે. જ્યાં જ્યાં ભાઈ સફેદ ભાગ દેખાય ને ત્યાં આગળ તમારે સેજ જોઈ લેવાનો, કલર સરસ કરી નાખવાનો છે. બરોબર બાળકો? હા, તો આ છે આપણું ડોરેમોનનું ચિત્ર તૈયાર છે અને આની અંદર તો ભાઈ આપણે ટેસ્ટની અંદર કલર પૂરી લીધો છે. બરોબર બાળકો? હા, તો આની અંદર આપણે કલર પૂરાઈ ગયો છે એટલે આની અંદર તો ચિત્ર ઓલરેડી તૈયાર જ છે. હવે પાછળના પેજ ઉપર, અહીંયા છે 12મા પેજ ઉપર મરચું. કેવું મસ્ત મોટું મોટું મરચું આપેલું છે. બરોબર? મરચું કેવું હોય? લીલા કલરનું, અને ભાઈ એ પાકી જાય ને ત્યારે લાલ કલર હોય. પણ આપણે અહીંયા લખેલું છે મરચાની અંદર લીલો રંગ પૂરો, એટલે ભાઈ આપણે લીલો રંગ પૂરવાનો છે. ફરી વખત આ ચિત્રની અંદર સૌ પ્રથમ આપણે બોર્ડર કરવાની છે. બરોબર બાળકો? આવી રીતે બોર્ડર કરીએ એટલે ચિત્રની અંદર રંગ અંદર જ રહે, ચિત્રની બહાર રંગ જાય નહીં. બરોબર? આ બોર્ડર બાંધ્યા પછી આપણે અંદર ધીમે ધીમે રંગ પૂરવાનો છે. બરોબર? હા, અને આ મરચું ભાઈ પાકી જાય ને એટલે લાલ કલરનું થઈ જાય, પણ આપણે અહીંયા લીલા કલરનું આપેલું છે. મરચું કેવું લાગે ભાઈ, બોલો? તીખું લાગે ને? હા ભાઈ, મરચું તો તીખું હોય. બધા જ શાકમાં મમ્મી મરચું નાખે છે ને, એ મરચું છે ભાઈ. બરોબર? હા, હવે આવી રીતે ધીમે ધીમે રંગ પૂરવાથી તમારું મરચું સરસ મજાનું તૈયાર થઈ ગયું છે. જ્યાં જ્યાં ભાઈ સફેદ ભાગ દેખાય ને ત્યાં આગળ તમારે સરસ કલર પાછો કરી દેવાનો છે. બરોબર છે બાળકો? હા, તો આવી રીતે ભાઈ સરસ રીતે રંગ પૂરવાનો. બરોબર બાળકો? મમ્મીને બાજુમાં બેસાડીને રંગ પૂરજો એટલે ભાઈ મમ્મી તમને સરસ રીતે રંગ પૂરતા શીખવાડશે. બરોબર? તો આ છે આપણું ભાઈ મરચું તૈયાર થઈ ગયું છે. બરોબર? તો પાના નંબર 12 ઉપર મરચાની અંદર આપણે રંગ પૂર્યો છે. હવે ભાઈ પાના નંબર 13ની અંદર રીંગણું આપેલું છે. બરોબર બાળકો? હવે ભાઈ
રીંગણની અંદર જાંબલી કલરનો રંગ પૂરવાનો છે. તો ભાઈ આની અંદર પણ હું તમને રંગ પૂરતા શીખવાડું. સૌપ્રથમ આપણે આ ચિત્રમાં પણ બોર્ડર કરી લઈએ, બરોબર બાળકો? હા, આવી રીતે બોર્ડર કરશો ને ભાઈ, એટલે તમારે ચિત્રની અંદર 12 રંગ જશે નહીં અને તમારું ચિત્ર છે ને ભાઈ સરસ લાગશે, બરોબર? હા, તો ભાઈ પછી તમે ધીમે ધીમે કલર પૂરશો એટલે તમારું ચિત્ર સરસ મજાનું તૈયાર થશે, બરોબર? હા, તો ભાઈ આવી રીતે ધીમે ધીમે રંગ પૂરવાનો છે. આ ચિત્રની અંદર ભાઈ એક જ કલર છે, ઉપર લીલો રંગ તો કરેલો જ છે પણ આપણે અંદરનો જાંબલી કલરનો રંગ પૂરવાનો છે, બરોબર? હા, સરસ. જો આવી રીતે મમ્મીની બાજુમાં બેસાડજો ભાઈ, એટલે કલર તમને સરસ મજાનો પૂરતા આવડી જશે, બરોબર? હા, સરસ રીતે કલર પૂરો એટલે ભાઈ તમને કલર પણ પૂરતા આવડી જશે, બરોબર? હા, તો ભાઈ આ છે રીંગણ તૈયાર થયું છે. રીંગણનું શાક કોને ભાવે ભાઈ? બધા બાળકોને રીંગણનું શાક ભાવે છે હે ભાઈ? ભાઈ રીંગણનો ઓળો પણ થાય અને ભાઈ આખા રીંગણાનું શાક પણ થાય, રીંગણાના કટકા કરીને પણ શાક બનાવાય, બરોબર? અને ભાઈ હવે તો શિયાળો આવશે ને એટલે મમ્મી તો ઘરની અંદર રીંગણ લાવશે જ તે, અને ભાઈ એનું શાક બનાવવાનું, બરોબર? જ્યાં જ્યાં સફેદ ભાગ દેખાય ત્યાં આગળ તમારે સહેજ સરસ મજાનું ચિત્ર કરી લેવાનું. સહેજ રંગ પૂરશો ને એટલે ભાઈ સરસ મજાનું ચિત્ર થઈ જશે, બરોબર? આ તમારું રીંગણનું ચિત્ર તૈયાર છે. થઈ ગયું તૈયાર ભાઈ, બરોબર ને? હા, સરસ મજાનું આ ચિત્ર તૈયાર થઈ ગયું. કેવું સરસ લાગે છે હે ભાઈ? સરસ લાગે છે ને? તો રીંગણમાં આપણે રંગ પૂરી લીધો છે, બરોબર? હવે ફરી વખત હું તમને કહી દઉં છું કે ભાઈ પાના નંબર 10 ઉપર તમારે રંગ પૂરવાના છે ડોરેમનમાં, અને 11મું આપણે આ કેરીની અંદર રંગ પૂરાઈ ગયો છે. પછી ભાઈ પાના નંબર 12 ઉપર મરચામાં રંગ પૂરવાનો છે, અને પાના નંબર 13 ઉપર રીંગણમાં પણ આપણે રંગ પૂરવાનો છે. આજે મેં તમને 3 ચિત્રની અંદર રંગ પૂરાવ્યો, ડોરેમોન, મરચું અને રીંગણ, બરોબર બાળકો? હા, તો ભાઈ તમારે આવી રીતે સરસ મજાનો રંગ પૂરવાનો છે, બરોબર બાળકો? તો આજનું આ હોમવર્ક પૂરું, બરોબર બાળકો? ચાલો આવજો બાળકો.